नमस्कार विद्यार्थी मित्रों, हूँ रेजा, आप सर्वनु हार्दिक स्वागत करू छू। धोरण अग्यार विषय आंकड़ा शास्त्र लेक्चर नंबर चार। दरेक विद्यार्थी ने याद करावानो के लेक्चर नंबर 3 ना अंदर जे छे ए आपणे लोको ए समष्टि अने निदर्शनो अभ्यास करेलो। टूंकी माहिती एनी मेळवी, થોડું જે છે એ પાછળનું વગોળી અને પછી જે છે આપણે આગળનું સ્ટાર્ટ કરીએ, પુનરાવર્તન કરીને આગળનું સ્ટાર્ટ કરીએ। સર સમષ્ટિ એટલે શું? સર સમષ્ટિ એટલે શું? તો કે ભાઈ સમષ્ટિ એટલે તપાસના હેતુને આવરી લેતો તમામ સમૂહ અગત્યની વસ્તુ છે। તમામ સમૂહ, દાખલા તરીકે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ભણતા બાળકોની સંખ્યા, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ભણતા બાળકોની સંખ્યા। બીજું એક ઉદાહરણ આપું, ટાટા કંપનીમાં કામ કરતા કર્મચારીની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલો પ્રકાર શાંત સમષ્ટિ અને વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર અનંત સમષ્ટિ। શાંત સમષ્ટિનો અર્થ જે છે, જે સમષ્ટિના એકમને ગણી શકાય અથવા માપી શકાય તેને શાંત સમષ્ટિ કહે છે। જે સમષ્ટિનો એકમ અનંત છે, અનંત એટલે ગણી શકાતા નથી, તેને અનંત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે। દરેક વિદ્યાર્થી મિત્રોને મારે એટલું કહેવાનું કે આટલી વાત આપણે પૂરી કરેલી, નિદર્શનનો ટોપિક જે છે એ કેની કે ચાલુ કરેલો। નિદર્શ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, નિદર્શ એટલે સમષ્ટિમાંથી પદ્ધતિસર પસંદ કરવામાં આવે એકમ, સમષ્ટિમાંથી પદ્ધતિસર રીતે પસંદ કરવામાં આવે એકમ। ફોર એક્ઝામ્પલ, મેં તમને લોકોને એવા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા કે ભાઈ તમારા મમ્મી જે છે ઘરમાં રસોઈ બનાવતા હોય અને જે છે ગેસ ઉપર મૂકેલ ચાવલ, એ ચાવલમાંથી જે છે એ ચકાસણી માટે 2-3 ચાવલના દાણા, 2-3 રાઈસના જે છે દાણા પ્રેસ કરે, દબવે અથવા જે છે એ મીઠું બરોબર છે કે નહીં બરોબર એ ચેક કરવા માટે જે છે એ 2-3 દાણા જે છે લઈને મોઢામાં મૂકે, તો આ નિદર્શ તપાસ છે। આખી દકલી સાફ કરી જાય તો સમષ્ટિ તપાસમાં આવે, પણ એમાંથી જે છે એ અમુક ભાગ ચોક્કસ પદ્ધતિસર વડે પસંદ કરવામાં આવે। જો નીચેના તળિયાના નથી લેતા બરોબર, કે નીચેના તળિયાનો તાપ લાગીને એ વસ્તુ પાકી ગઈ હોય છે એટલે ઉપર થઈ જાય છે। બીજું એક્ઝામ્પલ મેં તમને લોકોને ગયા લેક્ચરની અંદર આપેલું હતું વિદ્યાર્થી મિત્રો, કે તમે અત્યારે જે છે ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાઓ અને ડોક્ટર એમ કે તમારું બધું લોહી ચેક કરવાનું છે, આ બાજુથી બધું કાઢી દો, ચેક કરીને પછી નાખી દે, તમારા માણા બોલી જાય, સમજો એટલે માણા ઉકલી જાય, કહેવાનો મારો મતલબ વિદ્યાર્થી મિત્રો એટલો જ છે કે એના અંદર પણ નિદર્શ તપાસ કરવામાં આવતી હોય છે, એમાં પણ સમષ્ટિ તપાસ કરવામાં નથી આવતી। તો અમુક કેટલી વસ્તુ એવી છે જેના અંદર નિદર્શ તપાસ જ કરવી પડે, સમષ્ટિ તપાસ કરી શકવું જે શક્ય હોતું નથી, ત્યાં જે છે આપણે નિદર્શ તપાસ કરી શકીએ છીએ। એટલે આના ઉદાહરણ, દાખલા તરીકે ડોક્ટર દ્વારા કરવામાં આવતી લોહીની ચકાસણી, આ જે છે એનું ઉદાહરણ છે। ઘણા બધા ઉદાહરણ મેં તમને લોકોને કીધા। આજે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, પેજ નંબર 3 પેરેગ્રાફ સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીની અંદર પેરેગ્રાફ નંબર 2
समष्टि अथवा निर्देश एकमो जुदा जुदा लक्षणों धरावे छे। आ लक्षणों में प्रत्येक एकम अथवा असंख्यात्मक लक्षण होई शके छे। प्रत्येक एकम दीठ बदलातो होय ते शक्य छे। एकमना आवा लक्षणो आपणे चल लक्षण कहीशुं ते संख्यात्मक अथवा असंख्यात्मक लक्षण होई शके। एटले जे छे ए समष्टिना जे लक्षणो छे ए बे रीते होई शके, या तो संख्यात्मक या तो असंख्यात्मक। विद्यार्थी मित्रों अपना मगज ની અંદર આપણા માઇન્ડ ની અંદર આપણા બ્રેઇન માં એક જે છે ક્વેશ્ચન ઉભો થાય, સવાલ ઉભો થાય, શું સવાલ ઉભો થાય કે સંખ્યાત્મક જે છે, સંખ્યાત્મક એ સંખ્યાત્મક કોને કહેવાય અને અસંખ્યાત્મક કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ સંખ્યામાં માપી શકાતી હોય છે તેને સંખ્યાત્મક રીતે ઓળખવામાં આવે છે, જે વસ્તુ સંખ્યા ની અંદર માપી શકાતી નથી તેને અસંખ્યાત્મક રીતે ઓળખવામાં આવે છે। આવો આપણા માઇન્ડ ની અંદર સેટ હોય છે। ખરેખર જે છે એનો અર્થ શું છે હવે આપણે જોઈશું। જો અચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તે તે ગુણાત્મક ચલ કહેવામાં આવે છે। ગુણાત્મક લક્ષણને આપણે ગુણધર્મ કહીશું, અસંખ્યાત્મક ચલને અસંખ્યાત્મક ચલને ગુણાત્મક ગુણાત્મક લક્ષણ કહે। અસંખ્યાત્મક જ છે, આ ગુણાત્મક લક્ષણ છે। ફોર એક્ઝામ્પલ હું તમને લોકોને કહું કે ભાઈ સેમ એક્ઝામ્પલ લઈએ કે જ્ઞાનગુરુ વિદ્યાપીઠની અંદર ભણતા બાળકોની સંખ્યા અથવા તમારા વર્ષની અંદર જે છે ધોરણ 10 માં કેટલા બાળકોએ બોર્ડ એક્ઝામ આપી હતી તો સંખ્યાત્મક માહિતી છે। પણ કોઈ બ્યુટી કોન્ટેસ્ટ થાય બરોબર છે, એના અંદર કઈ મોડલ જે છે એ અતિ સુંદર છે અથવા જે છે કઈ મોડલ જે છે સુંદર, ફોર એક્ઝામ્પલ આપણે કોમર્સ ટીમમાંથી વાત કરીએ અતિ સુંદર મોડલ એટલે અતિ સુંદર ટીચર કોણ થી કે એગ્નેશ ભાઈ બરોબર, એટલે મારો કહેવાનો મતલબ જે છે એ કહેને કે એ તમે સંખ્યામાં એક્સપ્રેસ કેટલા સુંદર થી કેટલા સુંદર એટલા સુંદર એવું તમે ના કરી શકો, એને તમે જે છે કઈ રીતે એક્સપ્રેસ કરી શકો તો એને જે છે તમે નંબર આપીને એક્સપ્રેસ કરી શકો બરોબર છે। ગુસ્સાનો સ્વભાવ બરોબર, પપ્પા ઘણી બધી તમે ઘરમાં ચેક કરજો, મમ્મી ને પપ્પા બે હાર ત્યારે ખાવો તો મેળ જ ન આવે, એક ઠરેલો હોય ને એક ગરમ હોય। મારો કહેવાનો બાબત મારો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો છે કે ક્યાંય ને ક્યાંય જે છે એ તમે લોકો અમુક માહિતીને સંખ્યાની અંદર માપી નથી શકતા। એમ કે મારા પપ્પાનો ગુસ્સો વાળો સ્વભાવ છે તો કેટલા ગુસ્સા વાળો સ્વભાવ હોય, 100% 50% 20% 30% 40% મારા પપ્પાનો ગુસ્સો નથી, આપણે શું કહીએ કે ભાઈ ગુસ્સા વાળો સ્વભાવ છે, લાગણી વાળો સ્વભાવ છે, આ માણસ દુઃખ સહન નથી કરી શકતો, તો કેટલું દુઃખ સહન નથી કરી શકતો? કે એક ખોબો બે ખોબા 50 ગ્રામ 100 ગ્રામ એવું તો આવે નહીં। દરેક વિદ્યાર્થી મિત્રને જણાવું કે માહિતી જે છે બે પદ્ધતિ વડે મળે છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય છે તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે, જે માહિતી ગુણના અંદર દર્શાવી શકાય તેને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। જે ગુણાત્મક માહિતીને તમે તમારી રીતે નંબર આપી શકો છો, પણ ખરેખરમાં એ માહિતી કોઈ નંબર ઉપરથી આવતી નથી, ઓકે, એ માહિતી કોઈ નંબર ઉપરથી આવતી નથી। આગળ વધીએ, ગુણધર્મના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક માહિતી કહીશું, અને આવા સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। અગાઉના ઉદાહરણમાં કામદારની જાતિ, સ્ત્રી પુરુષ અથવા આ તેનું શૈક્ષણિક સ્તર વગેરે ગુણધર્મોને લગતી માહિતી છે। સ્ત્રી પુરુષ કેન્ય માનો ત્રણ ઓપ્શન આવે, સ્ત્રી પુરુષ કેન્ય, તો આપણે કહી શકીએ કે કેટલા ટકા સ્ત્રી છે અને કેટલા ટકા પુરુષ છે, એવું કોઈ પૂછતા નહીં, નતર જોડાલી મારશે જાતિ સ્ત્રી પુરુષ બરોબર છે, તેમનું શૈક્ષણિક સ્તર શૈક્ષણિક સ્તર બરોબર છે, તેમ કે ભાઈ મારા બાપા 15 વર્ષ ભણ્યા, મારા મમ્મી 13 વર્ષ ભણ્યા, ઓકે, પહેલાના ટાઈમની અંદર એવું હતું 2 ચોપડી 3 ચોપડી 4 ચોપડી, પણ કોઈ 2 વર્ષ જ ભણ્યો નહીં, શૈક્ષણિક સ્તરની વાત છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, અગાઉના ઉદાહરણમાં કામદારોની જાતિ પુરુષ સ્ત્રી અથવા તો તેમનું શૈક્ષણિક સ્તર વગેરે ગુણધર્મોને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહીશું, અને કામદારની માસિક આવક કેટલા રૂપિયા કમાય છે કે 1000 2000 5000 10000 લાખ 10 લાખ 20 લાખ 50 લાખ 1 કરોડ કેમ માની જતું બરોબર, કોઈ એમ કીધું મારા બાપા મને જેટલું કમાઈ લી, તમને આવક પૂછે એટલે કેટલું બોલો તો કે 10000 15000 20000 બરોબર છે। એટલે મારું કહેવાનું કહીને કે મતલબ જે છે અમને બધાને પગાર મળે તો પગાર કઈ રીતે મળતો હતો કે એક અમાઉન્ટ ફિક્સ હોય બરોબર છે, એના અંદર જે મળતો કે આંકડાકીય માહિતી છે, અને એ માહિતી કેવી માહિતી આપણે કહીશું સંખ્યાત્મક। આગળ વધીએ,
કામદારની માસિક આવક તેમજ તેમની ઉંમર વગેરે સંખ્યાત્મક ચલના ચલને લગતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. ઉંમર હોય કે કાકાની ઉંમર કેટલી છે જેવડા છે એવું ઉંમર કેટલી હતી કે 30 વર્ષ 35 વર્ષ 40 વર્ષ ગૌરવભાઈ ગુજરાતી સબ્જેક્ટ લે છે એની ઉંમર કેટલી હતી કે 60 વર્ષ એટલે મારો કહેવાનો મતલબ જે છે એ કે એની કે ઉંમર જે છે સંખ્યાત્મક માહિતી રિલેટેડ વાત છે. આગળ વધીએ. આમ આપણે કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનો ફક્ત નિરીક્ષણ કરી શકાય છે પરંતુ તે કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી. જો નિરીક્ષણ કરી શકાય આ મોડેલ કેટલું સુંદર છે કે આ જે છે એ કેટલી કાળા છે એટલે કે વર્ણે શ્યામ છે કે કઈ રીતે આ માણસ જે છે કેટલો ગુસ્સાવાળો છે આ માણસનું જે છે એ જાતિ સ્ત્રી છે પુરુષ છે અથવા કાસ્ટ કઈ છે એટલે તમે આ જે છે એ ગુણધર્મને જે છે જોઈ શકો નિરીક્ષણ કરી શકો પણ એને માપી શકતા કોઈ હિસાબ નથી. સંખ્યાત્મક ચલને કોઈ એકમ દ્વારા માપી શકાય છે દાખલા તરીકે આવક રૂપિયામાં ઉંમર વર્ષમાં વગેરે. અન્ય ઉદાહરણ જેવા કે ધર્મ શાકાહારી કે માંસાહારી વગેરે ચલને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. આ માણસ શાકાહારી છે કે માંસાહારી છે આ માણસ શાકાહારી છે કે માંસાહારી છે આ જે છે કઈ રીતે ખબર પડે તો એ જે છે ગુણાત્મક ના આધારે ખબર પડે છે. એમાં એવું ન કહેવાય 50% શાકાહારી છે 50% માંસાહારી છે. ઓકે એ માંસ ખાતો હોય તો 100% માંસાહારી ન કહી શકાય અને એ જો વેજીટેબલ શબ્દ હોય તો 100% જે છે એ વેજીટેરિયન બી ના કહી શકાય. મારો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે એની કે એટલો છે કે આ બધી ગુણાત્મક માહિતી જેને તમે ગુણના આધારે જજ કરી શકો અને સંખ્યાના આધારે તમે જજ કરી શકતા નથી. આગળ વધીએ. લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે જ્યારે કંપનીનો નફો જાહેરાતનો ખર્ચ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી છે. વિદ્યાર્થી મિત્રો તમને થોડા ઉદાહરણ આપું કે ગુણાત્મક માહિતીને સંખ્યાત્મક માહિતીનો અર્થ આપી ગુણાત્મક માહિતીને સંખ્યાત્મક માહિતીનો ઉદાહરણ આપો તો આપણે લખો અર્થ તમને બધાને ખબર છે જે માહિતી સંખ્યાના આધારે દર્શાવવામાં આવે છે તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. લખી નાખો જે માહિતી સંખ્યાના આધારે દર્શાવાય તેને સંખ્યાત્મક માહિતી કહે છે. અસંખ્યાત્મક જે માહિતી ગુણના આધારે દર્શાવાય તેને ગુણાત્મક માહિતી કહે છે. ઉદાહરણ જોઈએ સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ અસંખ્યાત્મક માહિતીના ઉદાહરણ. સરસ મજાનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ અને અસંખ્યાત્મક માહિતીના ઉદાહરણ ધ્યાન આપશો. જે સંખ્યામાં માપી શકાય વ્યક્તિની આવક વ્યક્તિનો વજન ઊંચાઈ જાહેરાત ખર્ચ કુલ વર્ષનું વેચાણ વગેરે. આ બધી વિદ્યાર્થી મિત્રો સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ છે. હવે આપણે જે ઉદાહરણ હવે જોવા જઈ રહ્યા છીએ એ ગુણાત્મક માહિતીના ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. અસંખ્યાત્મક ગુણાત્મક માહિતીના ઉદાહરણ જાતિ ધર્મ જાતિમાં સ્ત્રી પુરુષ ધર્મ શૈક્ષણિક સ્તર શાકાહારી કે માંસાહારી વગેરે. આ વિદ્યાર્થી મિત્રો જે છે તો આજનો ટોપિક આપણે ચાલુ કર્યો નિદર્શ છે. નિદર્શનો અર્થ જણાવી નિદર્શના ઉદાહરણ જણાવો ત્યારે જે છે તમારે નિદર્શનો અર્થ જણાવી નિદર્શના ઉદાહરણ જણાવવાના રહે છે. ત્યારબાદ જે છે માહિતીના કેટલા પ્રકાર છે અને કયા કયા માહિતીના મુખ્યત્વે બે પ્રકાર છે સંખ્યાત્મક માહિતી અને અસંખ્યાત્મક માહિતી જે માહિતી સંખ્યાની અંદર ગણી શકાય છે તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે.
प्राथमिक माहिती गौण माहिती विद्यार्थी मित्रों आज ना सेशन नी अंदर तमने लोगों ने मात्र ने मात्र प्राथमिक माहिती शू अने गौण माहिती એટલે શું આ ની આપણે ચર્ચા કરી અને આવતી કાલના એટલે કે આની પછીના લેક્ચરમાં આની પછીના વિડિયો લેક્ચર ની અંદર તમને પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી જે છે એ ઇન ડિટેલ સમજાવીશ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા આનો ઇંગ્લિશ આવું થાય પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી તો આજે જે છે તમને લોકોને હાઇલાઇટ્સ આપું છું નેક્સ્ટ લેક્ચર ના અંદર તમને ઇન ડિટેલ લઈ જઈશ કે પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી એટલે પ્રાથમિક અને ગૌણ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જે છે તફાવત પણ પૂછાઈ શકે છે પ્રાથમિક માહિતી એટલે પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા ડિફરન્સ બિટવીન પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક માહિતી નોર્મલી છે ને જે માહિતી પ્રથમ વખત એકથી કરવામાં આવે તેને પ્રાથમિક માહિતી જે માહિતી પ્રથમ વખત એકઠી કરવામાં આવે તેને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે વસ્તી ગણતરી જે છે હું તમને લોકોને ખાલી નોર્મલ રૂટીન આઈડિયા આપું વસ્તી ગણતરી ભારતની અંદર દર 10 વર્ષે થાય છે કેટલા વર્ષે થાય છે દર 10 વર્ષે થાય છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ હતી ત્યારે ત્યારનો આંકડો 121.02 કરોડ હતો ત્યારનો આંકડો 121.02 કરોડ હતો હવે પછીની વસ્તી 2021 માં થશે ત્યારનો આંકડો જાણવા માટે વસ્તી ગણતરીના જે યોદ્ધાઓ હોય છે એ ઘરે ઘરે જઈને ફરે છે અને વસ્તીનો આ વસ્તીના આંકડા વસ્તીનું જે ફિગર છે એ કલેક્ટ કરે છે અને એના ઉપરી અધિકારીને જમા કરાવે છે આખા ભારતની અંદર ઝોનમાં ડિવાઈડ થઈ છે અને છેલ્લે જે છે એક ફાઇનલ ફિગર આવે છે કે ભાઈ ભારતની વસ્તી આટલા કરોડ છે વિદ્યાર્થી મિત્રો આજે માહિતી પ્રથમ વખત એકઠી કરવામાં આવી ને એટલે પ્રાથમિક માહિતી કહે છે પણ મેં તમને લોકોને કીધું કે આંકડાશાસ્ત્રની અંદર તમારે લોકોને ફરીવાર બોલું છું આંકડાશાસ્ત્રની અંદર તમારે લોકોને વસ્તીના ડેટા કલેક્ટ કરવાના છે કયા ડેટા કલેક્ટ કરવાના છે વસ્તીના ડેટા કલેક્ટ કરવાના છે તો આ વસ્તીના ડેટા કલેક્ટ કરવા માટે તમે લોકો જે છે એ ભારતની અંદર 2011 માં કેટલી વસ્તી હતી એ લઈ આવો છો તમે લોકો શું કરો છો જે તૈયાર ડેટા છે એ વાપરો છો કે તમે ઘરે ઘરે જઈને ગણવા જવા માં ભારતમાં વિચારો તો આપણે જે તૈયાર ડેટા વાપરીએ એને ગૌણ માહિતી કહેવાય કેવી માહિતી કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી એટલે જે માહિતી પ્રથમ વખત એકઠી કરવામાં આવે છે પ્રાથમિક માહિતી અને પ્રથમ વખત ગૌણ માહિતી એટલે શું ધ્યાન આપજો ગૌણ માહિતી પ્રથમ વખત એકઠી થયેલ માહિતીનો ફરી વખત ઉપયોગ કરવામાં આવે તેને ગૌણ માહિતી કહે છે વિદ્યાર્થી મિત્રો ફરીવાર એક તમને લોકોને એક્ઝામ્પલ આપીને સમજાવું પ્રાથમિક માહિતી એટલે જે માહિતી પ્રથમવાર જે માહિતી એકઠી કરવામાં આવે છે તેને પ્રાથમિક માહિતી કહે છે ગૌણ માહિતી એટલે શું ગૌણ માહિતી એટલે જે માહિતી પ્રથમ વખત એકઠી કરેલી છે તેમાંથી તમે જે ડેટા ચોરવામાં આવે ફરી વખત તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે ઓકે થોડું સ્ટાર્ટ કરીએ જોઈએ પ્રાથમિક અને ગૌણ માહિતી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા અર્થ કોઈ પણ આંકડા કે તપાસ દ્વારા મળેલી માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ નહીં તો ઉપયોગી અને સ્વીકૃત તારણો મળી શકે નહીં જો તમે ગમે એ માહિતી મેળવો ને તે માહિતી સાચી હોવી જોઈએ નહીં તો તમને જે છે એના તારણો સાચા નથી મળતા કારણ કે આપણા માહિતીને ભેગી કરી નહોતી કે ભાઈ રાસ ગરબા લેવાના તેવું કઈ નથી કરવાનું આપણા માહિતીને ભેગી કરી અને એ માહિતી પરથી તારણો મેળવવાના છે
આપણે માહિતી બધી તારણ મેળવવાના છે કે ભાઈ ભારતની વસ્તી 121 કરોડ છે તેની અંદર સ્ત્રી કેટલા છે પુરુષ કેટલા છે બાળકો કેટલા છે વૃદ્ધો કેટલા છે જુવાનીઓ કેટલા છે એમાંથી કામ કરતી વસ્તી કેટલી છે બેરોજગાર વસ્તી કેટલી છે ગરીબી નીચે કેટલા જીવે છે અમીર કેટલા છે 1 કરોડ ઉપરની આવક ભારતની અંદર કયા કયા વર્ગને છે કયા વિસ્તારની અંદર જે છે એ કયો વર્ગ જીવી રહ્યો છે ભારતની અંદર કયા રાજ્યની અંદર કેટલી વસ્તી છે કયા રાજ્યમાં કયા જિલ્લાની અંદર સૌથી વધારે વસ્તી છે સૌથી વધારે સૌથી ઓછી વસ્તી છે આ બધી માહિતી જે છે આપણે એના અંદરથી મેળવી શકીએ છીએ તો આના ઉપરથી વિદ્યાર્થીનું તારણ નીકળે છે શું નીકળે છે આના ઉપરથી તારણ કાઢવામાં આવે છે તો આ તારણ કાઢવા માટે આપણે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ આંકડાકીય માહિતી જ ખોટી હોય તો તારણ કેવા નીકળે તો કે ભાઈ તારણ કેવા નીકળે ખોટા નીકળે એટલા માટે જ કીધું છે કે આંકડાકીય માહિતી કેવી હોવી જોઈએ કે સચોટ અને સાચી હોવી જોઈએ કેવી હોવી જોઈએ સચોટ અને સાચી જેટલી આંકડાકીય માહિતી સચોટ અને સાચી હશે એટલા જ તારણો અને એનું અર્થઘટન જે છે એકદમ સરળ અને સરસ રીતે જે છે થશે આગળ વાંચીએ માહિતી પ્રાથમિક માહિતી અને અથવા ગૌણ માહિતી હોઈ શકે છે પ્રાથમિક માહિતી કોઈ પણ અધિકૃત સંસ્થા અધિકૃત એટલે જેને પરમિશન આપેલી હોય અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ રૂપમાં અસલ એટલે પહેલી વાર ઓરિજિનલ રૂપમાં માહિતી એકઠી કરેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે એનએસએસઓ ઓકે તો આ જે છે એનએસએસઓ એ શું છે કે ભાઈ સેમ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ભારતની વસ્તી ગણતરીની માહિતી અને ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતા પ્રકાશિત કરેલ માહિતીની પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે પ્રાચ્યનું ઉદાહરણ આપ્યું ભાઈ એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવે છે એ માહિતી જે છે એ કેવી માહિતી છે તો એ માહિતી જે છે ઓરિજિનલ માહિતી છે કારણ કે અધિકૃત સંસ્થા છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ની અંદર આપણે કેટલું ભણ્યાની આપણે વાત કરીએ આ લેક્ચર ના અંદર જે છે એ આપણે લોકો જે છે એ આંકડા શાસ્ત્ર વિષયની શરૂઆત કરેલી એના અંદર આ લેક્ચર નંબર તમારો કેટલો રાખેલો કે લેક્ચર નંબર 4 રાખેલો એના અંદર જે છે આપણે પહેલા થોડું પુનરાવર્તન કર્યું ધ્યાન આપણે આગળ લીધા આગળ વધીને શું કર્યું તો કે આગળ વધીને જે છે સૌથી પહેલા નિદર્શ જોયો નિદર્શ એટલે શું સમષ્ટિમાંની પદ્ધતિસર રીતે પસંદ કરવામાં આવેલ એક અંક ડોક્ટર દ્વારા કરવામાં આવતી લોહીની ચકાસણી એના પછી આપણે માહિતી ઉપર વિભાગ માહિતીના બે પ્રકાર છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી જે માહિતી સંખ્યાના આધારે દર્શાવવામાં આવે છે તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે જે માહિતી ગુણના આધારે દર્શાવવામાં આવે છે તેને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે એના અંદર મેં તમને લોકોને એક્ઝામ્પલ આપ્યું એક ક્વેશ્ચનનું યાદ રાખજો ઓકે આગળ વધે સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ ગુણાત્મક માહિતીના ઉદાહરણ પ્રાથમિક માહિતી એટલે શું કોણ માહિતી એટલે શું પ્રાથમિક માહિતીનો પહેલો મુદ્દો સમજાયો અહીં સુધી આજે રાખું છું આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે માય ડિયર ફ્રેન્ડ્સ ના સમજાણું તો તમે મને જે છે WhatsApp અથવા કોલ કરીને પૂછી શકો છો હોમવર્કમાં તમને ચલાવેલું બધું એકવાર લખવાનું રહેશે ચલાવેલું બધું એકવાર લખવાનું રહેશે હોમવર્ક તમારા જે મેનેજર ટીચર્સ છે એને સબમિટ કરાવવાનું રહેશે બીજી વસ્તુ કે અત્યારે જે છે ભાવનગરના અંદર કોરોનાનો વ્યાપ આમ તો વિશ્વના અંદર જ વધી રહ્યો છે પણ ભાવનગરના અંદર ખાસો એવો વધી રહ્યો છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ વેરી મચ બડે ગાડીએ તો બડે ગાડીએ થેન્ક યુ